ધોરણ આઠ સામાજિક વિજ્ઞાન પાઠ ત્રણ ભારતમાં રાષ્ટ્રીયવાદ. હવે એમાં આપણે જોઈએ ભાગલા પાડો અને રાજ કરો, ડિવાઈડ એન્ડ રૂલ. હિન્દી રાષ્ટ્રીય મહાસભા એટલે કે કોંગ્રેસની સ્થાપનાની શરૂઆતમાં અંગ્રેજ શાસકો તેમના પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા હતા, પરંતુ થોડા સમયમાં જ તેઓ વિરોધી બન્યા. હવે જ્યારે હિન્દી રાષ્ટ્રીય મહાસભા એટલે કે કોંગ્રેસની સ્થાપના થઈ હતી ત્યારે શરૂઆતમાં જે અંગ્રેજ શાસકો હતા તે તેમના પક્ષમાં હતા, પરંતુ થોડા જ સમય પછી તે તેમના વિરોધી બની ગયા હતા. કોંગ્રેસના અધિવેશનમાં શરૂઆતમાં સરકારી અધિકારીઓ હાજર રહેતા પાછળથી સરકારે તેમને કોંગ્રેસના અધિવેશનમાં હાજરી આપવા પર પ્રતિબંધ મૂક્યો. હવે જ્યારે કોંગ્રેસની સ્થાપના થઈ હતી ત્યારે શરૂઆતમાં જે સરકારી અધિકારીઓ હતા તે તેની સભામાં હાજર રહેતા, પણ પછીથી જે અંગ્રેજ સરકાર હતી તેણે એવો આદેશ કર્યો કે જે કોંગ્રેસની અધિવેશનમાં એટલે કે જે કોંગ્રેસની સભા ભરાય તેમાં કોઈ પણ અંગ્રેજ સરકારે એટલે કે જે સરકારી અધિકાર હોય અંગ્રેજી સરકારી અધિકાર તેમને ત્યાં જવાની મનાઈ ફરમાવી. ગવર્નર જનરલ કર્ઝને રાષ્ટ્રીયતા વિરોધી કેટલાક પગલાં ભર્યા અને ભારતના લોકમતની અવગણના કરી. હવે જે ગવર્નર જનરલ કર્ઝ હતા તે રાષ્ટ્રીયતા વિરોધી તેણે કેટલાક નીતિ નિયમો બનાવ્યા અને જે ભારતના જે લોકમત છે તેમની અવગણના કરી હતી. તેમણે ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવીને બંગાળાનું ઈસવીસન 1905માં વાયસરોયને કર્ઝને વિભાજન કર્યું. હવે જે ગવર્નર જનરલ કર્ઝ હતા તેણે રાષ્ટ્રીયતા વિરોધી કેટલાક નીતિ નિયમો બનાવ્યા અને ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવીને જે બંગાળાનું ઈસવીસન 1905માં વાયસરોય કર્ઝ હતું તેને વિભાજન કર્યું એટલે કે અલગ કર્યું. હવે બીજું છે બંગાળાના ભાગલા 1905. બંગાળના બ્રિટિશ હિંદનો સૌથી મોટો પ્રાંત હતો. હવે જે બંગાળ છે તે બ્રિટિશ હિંદનો સૌથી મોટો પ્રાંત એટલે કે પ્રદેશ હતો. તેઓ બિહાર અને ઓરિસ્સાના કેટલાક પ્રદેશોનો સમાવેશ હતો. હવે અહીંયા 1905ની વાત છે એટલે કે જે બંગાળ પ્રદેશ હતો તેમાં બિહાર અને ઓરિસ્સાના કેટલાક જે પ્રદેશો હતો તેનો પણ તેમાં સમાવેશ થતો હતો. તેની વસ્તી 7,80,00,000થી પણ વધુ હતી. એટલે કે જે બંગાળ જે પ્રાંત હતો પ્રદેશ હતો તેની વસ્તી કેટલી હતી તો કે 7,80,00,000થી પણ વધુ હતી. આટલા મોટા પ્રાંતનો વહીવટ કરવાનું મુશ્કેલ હોવાથી તેમનું વિભાજન કરવું જરૂરી હતું. હવે જે આ બંગાળ જે પ્રાંત હતો તે ખૂબ જ મોટો હતો, તેથી આખા પ્રદેશનું વહીવટ કરવું એ ખૂબ જ મુશ્કેલ બની જતું હતું, તેથી તેનું વિભાજન કરવું જરૂરી હતું. આમ છતાં તે પ્રાંતમાંથી બિહાર અને ઓરિસ્સાના પ્રદેશ અલગ કરવાને બદલે મુસ્લિમ બહુમતીવાળા પૂર્વ બંગાળાને તેમાંથી અલગ કરવામાં આવ્યું. હવે જે પ્રાંત હતું આપણે આગળ જોયું કે બંગાળામાં બિહાર અને ઓરિસ્સાના પ્રદેશોનો પણ સમાવેશ થતો હતો. તેમાં બિહાર અને ઓરિસ્સાના પ્રદેશ અલગ કરવાને બદલે તેમણે શું કર્યું અંગ્રેજોએ, તો કે જે મુસ્લિમ બહુમતીવાળા જે લોકો હતા તેમને બંગાળમાંથી તેમને અલગ કરી નાખ્યા. બંગાળા તે સમય સૌથી વધુ જાગૃત પ્રાંત હતો, એટલે કે બંગાળા છે તે 1905ના સમયની વાત છે, તે સમયમાં સૌથી વધુ જાગૃત પ્રદેશ હતો. વાયસરોય કર્ઝને મુસ્લિમ બહુમતીને અલગ કરી હિન્દુ મુસ્લિમ વચ્ચે કોમવાદ ઊભો કરીને વધતી જતી રાજકીય જાગૃતિને નબળી પાડવા માંગતો હતો. હવે જે જનરલ વાયસરોય કર્ઝ છે બરાબર, તેણે મુસ્લિમો અને હિન્દુઓ વચ્ચે ભાગલા પાડ્યા અને તેમની વચ્ચે જાતિવાદ છે તે ઊભો કર્યો અને રાજકીય જે જાગૃતિ હતી તે લોકો વચ્ચે નબળી પાડવા માંગતો હતો, તેથી તેમણે હિન્દુ અને મુસ્લિમના ભાગલા પાડ્યા હતા અને જાતિવાદ ઊભો કર્યો. રાષ્ટ્રીય નેતાઓ અને લોકો સરકારનો ઈરાદો સમજી ગયા અને તેઓએ આ યોજનાનો ઉગ્ર વિરોધ કર્યો. હવે જે હિન્દુ લોકો છે તે સમજી ગયા હતા કે હિન્દુ અને મુસ્લિમના ભાગલા પાડી તે જાતિવાદ ઊભો કરવા માગે છે, તેથી તેણે આ યોજનાનો સખત વિરોધ કર્યો હતો.